રાપર તાલુકાના માંજવાસ ગામે ઉત્સાહપૂર્વક જન્માષ્ટમીની ઉજવણી કરાઈ। હિન્દુ ધર્મમાં અનેક તહેવારોનું ખાસ મહત્વ રહેલું છે। દર વર્ષે ઉજવાતા હિન્દુ ધર્મના દરેક તહેવારો લોકો રંગે ચંગે ઉજવતા હોય છે। જે અંતર્ગત જન્માષ્ટમી પર્વની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે। લોકો શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં ઠેર ઠેર મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજી જન્માષ્ટમી પર્વ નિમિત્તે યોજાઈ રહ્યા છે। ત્યારે રાપર તાલુકાના માંજવાસ ગામ ખાતે ઉત્સાહપૂર્વક જન્માષ્ટમી ઉજવાઈ હતી। મટકી ફોડ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર માંજવાસ ગામના દરેક સમાજના લોકો મટકી ફોડ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા। આ મટકી ફોડમાં ડીજેના તાલ સાથે ભાઈઓ અને બહેનો રાસગરમાની રમઝટ બોલાવી હતી। માંજવાસ ગામની અંદર એક સુંદર શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। શોભાયાત્રામાં ગામના દરેક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। માંજવાસ ખાતે મુખ્ય માર્ગો પર યુવક મંડળ દ્વારા આયોજિત ગામના ભાવિક લોકો સાથે રવાડી નીકળી હતી અને બાદમાં કૃષ્ણ મંદિર ખાતે મુરલી મનોહર દેવના જયકારના નાદ સાથે માનવ પિરામિડ રચી બાલ ગોપાલ દ્વારા મટકી ફોડાઈ હતી। જદુકુળના આહી સમાજની મેજોરિટી ધરાવતા ગામોમાં પરંપરાગત પ્રાદેશિક વસ્ત્રોમાં સજ્જ ભાઈઓ અને બહેનોએ રાસ રમી અલદ વૃંદાવનની ઝલક ત્રાદસ કરી હતી। માંજવાસ ગામે આહી રાણીઓ એક તાલે ગરબાના રાસ રમતા ધાર્મિક માહોલ સાથે અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું અને ગામની એકતા અને અખંડિતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદથી આખું ગામ ગુંજી ઉઠ્યું હતું અને સમગ્ર વિસ્તાર કૃષ્ણમય બની ગયો હતો।